नमस्कार मित्रों, स्वागत है आप सर्व विद्यार्थी मित्रों तमारी पोतानी यूट्यूब चैनल में। आज आपणे धोरण 4 ना हिंदी विषय नी जे प्रश्न बैंक लेवायल छे तारीख 4/2/2023 ना रोज तेनु संपूर्ण सॉल्यूशन आपणे आ वीडियो नी अंदर जोशुं। धोरण 4 ना हिंदी विषय नी जे प्रश्न बैंकनुं सॉल्यूशन तमे तमारा मित्रों दोस्तों ने जरूरथी शेर करजो। जोईए आपणे आज आ वीडियो ने अंदर धोरण 4 ना हिंदी विषय नी प्रश्न बैंक नु सॉल्यूशन। प्रश्न नंबर 1, निम्नलिखित गुजराती वर्णों को हिंदी लिपि में लिखे, कोई एक विभाग जेना गुण छे 5। जो ये विभाग नंबर ए, नंबर 1 तेनी अंदर गुजराती वर्ण आपेलू छे, तेनी सामे आपणे हिंदी वर्ण लखवानो छे। तो अही नंबर 1 ने अंदर आपणे लखीशुं क, त्यार पछी नंबर 2 मां अ, नंबर 3 मां ट, नंबर 4 માં ફ અને નંબર 5 ની અંદર જ। ત્યાર પછી જોઈએ વિભાગ નંબર બી, નંબર 1 માં ભ, નંબર 2 ની અંદર ઝ, નંબર 3 માં ખ, નંબર 4 માં અણ, નંબર 5 માં બ। ત્યાર પછી વિભાગ નંબર સી, નંબર 1 ની અંદર ઈ, નંબર 2 માં એ, નંબર 3 માં દ, નંબર 4 માં ઉ અને નંબર 5 ની અંદર ચ। આગળ જોઈએ વિભાગ નંબર ડી, નંબર 1 માં ઢ, નંબર 2 ની અંદર ઐ, નંબર 3 માં ઉ, નંબર 4 માં ઈ અને નંબર 5 ની અંદર ઝ। ત્યાર પછી જોઈએ વિભાગ નંબર ઈ, નંબર 1 માં ખ, નંબર 2 ની અંદર ઝ, નંબર 3 માં દ, નંબર 4 માં અણ અને નંબર 5 ની અંદર ઐ। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2, निम्नलिखित गुजराती अंकों को हिंदी अंकों में लिखिए, कोई एक विभाग जेना गुण छे 5। तेमा जो ये विभाग नंबर ए, अही तमने नंबर 1 ऊपर गुजराती अंक आपेलो छे, तेनी सामे तमारे हिंदी अंक लखवानो छे। तो पहला मां लखीशु 2, त्यार पछी नंबर 2 नी अंदर 5, नंबर 3 मां 12, नंबर 4 नी अंदर 16, नंबर 5 मां 18। विभाग नंबर बी, નંબર 1 ની અંદર 3, નંબર 2 માં 6, નંબર 3 ની અંદર 9, નંબર 4 માં 19 અને નંબર 5 ની અંદર 11। ત્યાર પછી જોઈએ વિભાગ નંબર સી, નંબર 1 ની અંદર 1, નંબર 2 ની અંદર 4, નંબર 3 ની અંદર 7, નંબર 4 માં 10 અને નંબર 5 ની અંદર 12। ત્યાર પછી જોઈએ વિભાગ ડી, નંબર 1 માં 5, નંબર 2 માં 10, નંબર 3 માં 17, નંબર 4 માં 14 ને નંબર 5 ની અંદર 8। વિભાગ ઈ, નંબર 1 ની અંદર 9, નંબર 2 માં 13, નંબર 3 માં 15, નંબર 4 ની અંદર 20, નંબર 5 માં 19। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિત વર્ણો કો મિલાકર શબ્દ બનાવીએ, કોઈ એક વિભાગ જેના ગુણ છે 5। જોઈએ વિભાગ એ માં, નંબર 1 હ વત્તા લ, તો અહીં શબ્દ બનશે હલ, નંબર 2 બ વત્તા સ, તો શબ્દ બનશે બસ, નંબર 3 સ વત્તા ર વત્તા લ સરળ, નંબર 4 ન વત્તા મ વત્તા ક નમક, નંબર 5 સ વત્તા ર વત્તા બ વત્તા ત સરબત। ત્યાર પછી વિભાગ બી, નંબર 1 ગ વત્તા જ ગજ, નંબર 2 ર વત્તા થ રથ, નંબર 3 ન વત્તા ર વત્તા મ નરમ, નંબર 4 ટ વત્તા મ વત્તા ટ વત્તા મ ટમટમ અને નંબર 5 ચ વત્તા ક વત્તા મ વત્તા ક ચકમક। આગળ જોઈએ વિભાગ નંબર સી, નંબર 1 ભ વત્તા ર ભર, નંબર 2 મ વત્તા ટ વત્તા ર મટર, નંબર 3 બ વત્તા ર વત્તા ગ વત્તા દ બરગદ, નંબર 4 જ વત્તા લ જલ અને નંબર 5 ચ વત્તા મ વત્તા ક ચમક। આગળ જોઈએ વિભાગ નંબર ડી, નંબર 1 ઘ વત્તા ર ઘર, નંબર 2 પ વત્તા થ પથ, નંબર 3 મ વત્તા ગ વત્તા ર મગર, નંબર 4 ન વત્તા ક વત્તા લ નકલ, નંબર 5 હ વત્તા લ વત્તા ચ વત્તા લ હલચલ। આગળ જોઈએ વિભાગ નંબર ઈ, નંબર 1 ફ વત્તા લ ફલ, નંબર 2 ક વત્તા ર કર, નંબર 3 ક વત્તા ન વત્તા ક કનક, નંબર 4 ખ વત્તા બ વત્તા ર ખબર
અને નંબર 5 અ વત્તા જ વત્તા ગ વત્તા ર અજગર. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4. સૂચના કે અનુસાર ઉત્તર દીજે કોઈ એક વિભાગ જેના કુલ ગુણ છે 5. વિભાગ નંબર એ જોઈએ. લિંગ પરિવર્તન કીજે. નંબર 1 લડકા લડકી. નંબર 2 બેટા બેટી. વચન બદલીએ. નંબર 1 કૂતતા કૂતે. નંબર 2 તોતા તોતે. નંબર 3 મટકા મટકે. વિભાગ નંબર બી જોઈએ. લિંગ પરિવર્તન કીજીએ. નંબર 1 શેર શેરની. નંબર 2 બાઘ બાઘી. ત્યાર પછી જોઈએ વચન બદલીએ. નંબર 1 કેલા કેલે. નંબર 2 બચ્ચા બચ્ચે. નંબર 3 તિતલી તિતલિયા. વિભાગ નંબર સી જોઈએ. લિંગ પરિવર્તન કીજીએ. નંબર 1 ચૂહા ચૂહિયા. નંબર 2 બંદર બંદરિયા. ત્યાર પછી વચન બદલીએ. નંબર 1 લડકી લડકિયા. નંબર 2 મછલી મછલિયા. નંબર 3 ઘોડા ઘોડે. ત્યાર પછી વિભાગ નંબર ડી લિંગ પરિવર્તન કીજે. નંબર 1 મોર ઢેલ. નંબર 2 રાજા રાની. વચન બદલીએ તેમાં નંબર 1 બગીચા બગીચે. નંબર 2 કછુઆ કછુએ. નંબર 3 છાતા છાતે. ત્યાર પછી વિભાગ ઈ લિંગ પરિવર્તન કીજે. નંબર 1 આદમી ઔરત. નંબર 2 મામા મામી. વચન બદલીએ તેમાં નંબર 1 કિતાબ કિતાબે. નંબર 2 પિંજરા પિંજરે. નંબર 3 બિલ્લી બિલ્લિયા. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5. સહી વિકલ્પ ચૂન કર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે. કોઈ એક વિભાગ જેના ગુણ છે 5. એ નંબર 1 મછલી ખાલી જગ્યા મેં રહેતી હૈ પાની. નંબર 2 ગુફા મેં ખાલી જગ્યા રહેતા હૈ શેર. નંબર 3 ખાલી જગ્યા કા સ્વાદ ખટ્ટા હોતા હૈ નિંબુ. નંબર 4 કૌએ કા રંગ ખાલી જગ્યા હોતા હૈ કાલા. નંબર 5 સમય દેખને કે લીએ ખાલી જગ્યા કા ઉપયોગ હોતા હૈ ઘડી. આગળ જોઈએ વિભાગ નંબર બી. નંબર 1 બંદર ખાલી જગ્યા પર રહેતા હૈ પેડ. નંબર 2 ઘોસલે મેં ખાલી જગ્યા રહેતી હૈ ચિડિયા. નંબર 3 ખાલી જગ્યા કા સ્વાદ મીઠા હોતા હૈ ચીની. નંબર 4 તોતે કા રંગ ખાલી જગ્યા હોતા હૈ હરા. નંબર 5 કૌવા ખાલી જગ્યા કરતા હૈ કાઉ કાઉ. આગળ જોઈએ વિભાગ નંબર સી. નંબર 1 મગરમચ્છ ખાલી જગ્યા મેં રહેતા હૈ તો જવાબ આવશે પાણી. નંબર 2 બિલ મેં ખાલી જગ્યા રહેતા હૈ ચૂહા. નંબર 3 ખાલી જગ્યા સ્વાદ મેં ખટ્ટી હોતી હૈ ઇમલી. નંબર 4 બેંગન કા રંગ ખાલી જગ્યા હોતા હૈ બેંગની. નંબર 5 સાયકલ મેં ખાલી જગ્યા પહે હોતે હે દો. આગળ જોઈએ વિભાગ ડી. નંબર 1 હાથી ખાલી જગ્યા મેં રહેતા હૈ જંગલ. નંબર 2 પાણી મેં ખાલી જગ્યા રહેતા હૈ મેઢક. નંબર 3 ખાલી જગ્યા કા સ્વાદ તીખા હોતા હૈ મિર્ચ. નંબર 4 ભેંસ કા રંગ ખાલી જગ્યા હોતા હૈ કાલા. નંબર 5 આમ હમારા રાષ્ટ્રીય ખાલી જગ્યા હૈ ફળ. ત્યાર પછી જોઈએ વિભાગ નંબર ઈ. નંબર 1 છાતા હમે ખાલી જગ્યા સે બચાતા હૈ તો જવાબ આવશે બારિશ. નંબર 2 તોતા ખાલી જગ્યા ખાતા હૈ મિર્ચ. નંબર 3 ખાલી જગ્યા કા સ્વાદ કડવા હોતા હૈ કરેલા. નંબર 4 ખાલી જગ્યા કા રંગ હરા હોતા હૈ તો જવાબ આવશે મટર. નંબર 5 કમલ હમારા રાષ્ટ્રીય ખાલી જગ્યા હૈ તો જવાબ આવશે ફૂલ. તો ફરી આપણે મળીશું બીજા ધોરણની પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો સાથે. ધોરણ 4ના હિન્દી વિષયની જે પ્રશ્ન બેંક છે તેનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે.